અને જો ચમચીથી ભરવાનું, હાથનો કોઈ ઉપયોગ નહીં કરવાનો. 7 વર્ષથી એક જ રેગ્યુલર પાણી અને આ જ ટેસ્ટ, કોઈ ચેન્જ નહીં. અમદાવાદમાં જો કરવું હોય ને કોઈ ફાસ્ટ ફૂડ, તો પાણીપુરીથી જ ચાલુ કરો. શરદી થઈ હોય ને બધા, તો આ પાણી પી જાય, જેથી મઠી જાય છે. 100% એકવાર તો જરૂર 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 આવજો. સ્કૂલમાં પણ જોબ કરી 17 વર્ષ પ્રાઇવેટમાં આચાર્ય તરીકે. પહેલામાં આપણને 5-10 હજાર કમાવા મળતા, આમાં આપણને વધારે 25-30 હજાર કમાવા મળતો ગયા, તો પછી આ શું કામ ના કરે. પહેલાં તો સંકોચ રહેતો હતો એમ કે નથી કરવું, એમ કે મારા પરિવાર વાળા કુટુંબ વાળા શું વિચારશે. પછી મારા પપ્પાએ મને એક સાહસ આપી, હિંમત આપી કે બેટા કામ કરવામાં શરમ નહીં, કામ કરવાનું. પણ અત્યારે આ જીવનમાં બેસી રહું, અમદાવાદમાં બેસી રહું ને, અને એક પગથી કંઈ ચાલે નહીં, બે હાથ તો બટવા જ જોઈએ આપણાના. અને બે પણ કોઈ પણ હોય કે હસબન્ડ વાઈફ, પેલો હસબન્ડે કરી કરીને કેટલું કરે, તો વાઈફને પણ થોડો સપોર્ટ આવવો જ જોઈએ. એમાં બધું ઓરિજિનલ, ધનિયા, ફુદીના, આદુ, મરચા, મિનરલ વોટર વાપરો. હા, મિનરલ વોટર વાપરીએ. શું નામ તમારું? ગીતાબેન પ્રજાપતિ. ગીતાબેન પ્રજાપતિ. હા, અને આ કોરોના નિમિત્તે છે ને, આથી પહેલા પાલીમાં આપતી હતી, અને હવે આવી રીતે આપું છું. લોકો ડાયરેક્ટ લઈ લે છે, ડાયરેક્ટ એમની સેલ્ફ ઓફ સર્વિસ જેવું, જાતે દૂરી લેવાની, જાતે મસરો છાણ, જાતે પાણી લેવાનું. વારો તો કેટલો ટાઈમ થયો તમારે? 7-7 વર્ષ જેવું. અને ખાલી પાણીપુરી જ કે બીજું કઈ ચાટમાં? બીજું પાણીપુરી જ. એટલે શું, અહીંયા કેવું કે કોરોનાનું પછી જેને પોતાની હેલ્થ સાચવવી છે ને, જે વ્યક્તિઓને, સારા ઘરના છોકરાઓ છે નાના નાના, એટલે અહીંયા નિસંકોચથી લોકો ખવડાવે છે કે અહીંયા કશું થશે નહીં, માસી ત્યાં ખવડાવીશું પાણીપુરી 365 દિવસ, તો કશું જ નહીં થાય એમ કે. અમારા બાળકો બીમાર નહીં પડે, અમે બીમાર નહીં પડીએ. રોજ તાજું જ બનાવવાનું, 2 કિલો બટાકા લાવવાના, ચણા લાવવાના, પાણીએ મારો પતિ જાય, મમાવે પતિ જાય, બધું જ મારો પતિ જાય છે. બીજા દિવસે નવી રીતે નવી સર્વિસ, તાજું ને છોસ અને સારું ખવડાવવાનું. અમદાવાદમાં જો કરવું હોય ને કોઈ ફાસ્ટ ફૂડ, તો પાણીપુરીથી જ ચાલુ કરે. પાણીપુરીથી બધા જ ખાવા આવે. એક વસ્તુ એવી છે, પાણીપુરી બધા જ ખાય. અહીંયા જો બૈરાઓને કહેતા કે પોતાનું 10 રૂપિયા શાકભાજી લેવા નીકળે, તો 10 રૂપિયા બચાવે, કેમ પાણીપુરી કે પાણીપુરી ખાઈએ આપણે. એટલે એ 10 રૂપિયા, અને આ સૌથી સસ્તું. તમે સમોસો લેવા તો 20 રૂપિયાનો આવે, કચોરી 30 રૂપિયા, અને આ વસ્તુ કે 10 રૂપિયામાં તમને પેટ ભરે. અને અહીંયા મારે એવું ને, બુજુર્ગ પણ આવે છે કે જેને દાંત ના હોય, કે જે બિચારા એકદમ નહીં કહેતા, બહુ જ ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય છે. પણ આ બધું સૌની જાતે લેવાનું. અને આ આપણો સંચર મીઠું પાણી લાવો, પણ કેવું કે એક કોક જ એવા આવે કસ્ટમર કે મીઠા પાણી વાળા કોક જ આવે, બાકી તો તીખા પાણી સે મજા ના આવે. બધા તીખું જ વાપરે. ચટણી શેની રહે છે? આ લીલા મરચાની. લીલા મરચા. આ લીલું મરચું છે ને, આપણો જે પટણી મરચું આવે ને એકદમ તીખું, પણ માગે તો આપી દે, ના નહી પાડવાની, ના નહી પાડવાની બિઝનેસમાં. પણ મારા કસ્ટમર કે આ એવું છે ને કે હું ડીશમાં બનાવીને આપું છું, કે જે પેલા ભૈયા લોકો છે ને એકદમ ફટાફટ આપે, ફટાફટ ઉતરે ને, એટલે એવી રીતે મજા ના આવે. એટલે એ લોકો એવી રીતે નહીં ખાતા. હું પ્લેટમાં આપી દઉં છું ને, એટલે આરામથી બધા મજેથી ખાય છે, શાંતિથી. અને પાણી અત્યારે ઉનાળાનું છે, એકદમ ચીલ પાણી હોય મારું. વારે વાહ, હાલો ભાઈ, આંટીના હાથથી આપણે ખાઈએ છીએ પેલી પાણીપુરી. એટલી કુણી પૂરી છે જો ભાઈ, મોઢા મૂકો ને તમને કકળ કકળ નો અવાજ નહીં આવે. સોફ્ટ એકદમ આવે.
અને આનાથી તારવું તમારું જે છે ને છોલાય નહીં. તમે આ ખાશો તો તારવું નહીં છોલાય બિલકુલ, નકર અહીંયા તારવું છોલાઈ જાય. મારે તો બધા જ લઈ જાય છે, આ પકોડી ના પેકેટ લઈ જાય છે, પાણી પણ લઈ જાય છે. આ 20 લિટર આપું, આ 55 લિટર 500 મારા મેઇન વધારે જાય. અને જો ચમચીથી ભરવાનું, હાથનું કોઈ ઉપયોગ નહીં કરવાનો. જે કહેવાય ને 7 વર્ષથી એક જ રેગ્યુલર પાણી અને આ જ ટેસ્ટ, આનો પણ આ જ ટેસ્ટ, કોઈ ચેન્જ નહીં. બધા એમ કે આંટી તો હું 2-3 વર્ષ પછી આવું છું ને, પણ તમારો સ્વાદ જે છે આના જ છે, સ્વાદ બદલતો નથી એમ. ઘણા આવે છો કે વર્ષ પહેલા ના આવ્યા હોય, 2 વર્ષ પહેલા પછી આવ્યા હોય, એટલે બધા એમ કે તમારો આના ટેસ્ટ છે. પછી નહીં કે ઘણા ને શું થાય છે ગળામાં, આમ કે શરદી થઈ હોય ને બધા, તો આ પાણી પી જાય કે જેથી મઠી જાય છે. તોડીને બતાવું તમને અવાજ આવે કે ના આવે, બહુ એકદમ, મતલબ એકદમ કોણીપુરી. આજે તમે જોયું આટલી આટલી રીતે, આટલી સરસ રીતે તૂટે નહીં ક્યારેય, આખી તૂટી જાય અને ભૂકો થઈ જાય એની બદલે આ એકદમ કોણીપુરી છે. તો આ રીતે મસાલો જાતે નાખવાનો, બટેટાનો મસાલો ભરી અને આંટી આપી દે. તો આવી ગયું તીખું પાણી. મીઠા પાણીવાળા લોકો અહીંયા ના આવતા, કારણ કે મીઠું પાણી નથી અને તીખા પાણી, તીખું પાણી પણ એટલું બધું તીખું નથી. બાજુ હજી એક મીઠું પાણી ચાલુ કરવું છે. જો હું રેડ ચટણી લાવું છું ને અસણવારી, પાણી જે કહેવાય ને બહુ જ મસ્ત, 100% એકવાર તો જરૂર 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 આવજો. મેઇન હું તમને અહીંયાનું જે ખાસિયત કહું તો એ ખાસિયત છે પૂરીની પ્લસ પાણીની. મસાલો તમે જોઈ જ રહ્યા છો, બટેટા પણ એટલા સરસ છે કે તમને એકે એમાં ડાઘ વાળો મને તો દેખાણું નહીં. શું ટાઈમ હોય છે તમારો અહીંયા ઊભા રહેવાનો? 5 થી 8. 5 થી 8. અને એડ્રેસ જણાવી દો ને એકવાર. અહીંયા ચેનપુર રોડ કહેવાય. કયો? ચેનપુર રોડ. ચેનપુર રોડ. હા, અને આ જે છે ને વંદે માતરમ ટાઉન કહેવાય, પણ આ વંદે માતરમ કહેવાય. અચ્છા, ચેનપુરનું વંદે માતરમ. તો બસ, વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને આવા વધારે વિડીયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરવાનું ના ભૂલતા. મળે નવા વિડીયોમાં, નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડર ની સ્ટોરી યા તો રેસ્ટોરન્ટ ની સિરીઝ સાથે, કદાચ તમારા શહેરમાં. ત્યાં સુધી બાય બાય.